આગળ વાત કરીએ સાબર ડેરીની, જેની યોજાઈ હતી ચૂંટણી અને હવે ફરી એકવાર સાબર ડેરીનું સુકાન સોંપાયું છે શામળભાઈ પટેલને. સાબર ડેરી જેના ચેરમેન અને વાઇસ ચેરમેનની યોજાઈ ચૂંટણી, ચેરમેન પદે શામળભાઈ પટેલની ફરીથી વરણી કરાઈ તો વાઇસ ચેરમેન પદે ઋતુરાજ પટેલ બિનહરીફ ચૂંટાયા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 4.5 લાખ પશુપાલકો માટે આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી ગત માર્ચ મહિનામાં યોજાઈ હતી, જોકે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ગૂંચમાં હતી. મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો. હાઈકોર્ટે જિલ્લા કલેક્ટરને 21 દિવસમાં ચૂંટણી યોજવાનું સૂચન કરતા ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. એવામાં આજે સાબર ડેરીના બોર્ડરૂમમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ, જેમાં વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલની બિનહરીફ વરણી કરાઈ તો વડાલી બેઠકના સભ્ય ઋતુરાજ પટેલની વાઇસ ચેરમેન પદે બિનહરીફ વરણી કરાઈ. તો સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ, જેમાં ફરી એકવાર શામળભાઈ પટેલની જીત થઈ, કારણ કે બિનહરીફ તેમની વરણી થઈ. ફરી એકવાર સુકાન તેમના હાથે જ સોંપવામાં આવ્યું છે. હાઈકોર્ટે જિલ્લા કલેક્ટરને 21 દિવસમાં ચૂંટણી યોજવાનું સૂચન કરતા જાહેરનામું પણ પ્રસિદ્ધ થયું હતું.